નમસ્કાર, મહાસંગ્રામના મુરતિયામાં આપનું સ્વાગત છે. અને આજે વાત કરીએ પંચમહાલની. પંચમહાલ એટલે કે પાંચ મહાલ. ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશર્સને આ વિસ્તાર સોંપ્યો હતો અને બ્રિટિશર્સે પંચમહાલનું નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ઓળખ હાલોલ પાસે આવેલી શક્તિપીઠ પાવાગઢ છે, જ્યાં લાખો ભક્તો નિયમિત રીતે મા મહાકાળીના દર્શનાર્થે આવતા હોય છે. અને આ જિલ્લો નૈસર્ગિક સુંદરતાથી ભરપૂર છે. અહીં હાલોલ જીઆઈડીસીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઔદ્યોગિક એકમો આવેલા છે અને આ જિલ્લાને ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડ નામનું લાંછન પણ લાગેલું છે. જો કે હવે એ છબી ભૂસાઈ રહી છે. જિલ્લો આમ તો 7 તાલુકાનો બનેલો છે અને અહીં 5 વિધાનસભા બેઠકો માટે આગામી વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ ખેલાશે. તો સૌથી પહેલા બે બેઠકોની વાત કરવા જઈ રહ્યા છે, જેમાં પહેલી બેઠક સહેરા અને મોરવા હડપ છે. સૌથી પહેલા આ બંને બેઠકોના ભાજપના સંભવિત ઉમેદવારોના નામની યાદી પર એક નજર કરી લઈએ. તો સૌથી પહેલા નામ આવી રહ્યું છે જેઠાભાઈ ભરવાડનું, જેઓ આહીર સમાજમાંથી આવે છે અને સતત 4 ટર્મથી અહીં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. જેઓ એક કદાવર નેતા તરીકેની છાપ ધરાવે છે, તેઓનું વર્ચસ્વ આ વિસ્તારમાં. અન્ય એક ચહેરો એટલે કે ખાતુભાઈ પગી, જેઓ ઓબીસી સમાજના પ્રતિનિધિ છે. સારું પ્રભુત્વ ઓબીસી સમાજ પર તેમનું અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. ખાતુભાઈ પગી. અન્ય એક નામ મહિલા નેતાનું નામ કરીએ મોરવા હડફથી, કે જ્યાં નિમિષાબેન સુધાર, જેઓ મોરવા હડફના વર્તમાન ધારાસભ્ય છે, મહિલા ધારાસભ્ય તરીકેની ફરજ ફજાવે છે તેઓ. અને આદિવાસી નેતા હોવાનું એક ફેક્ટર પણ એક કામ કરી રહ્યું છે. અન્ય એક નામ એટલે જાજમબેન પારગી, મહિલા આગેવાન છે, મહિલા અગ્રણી છે તેઓ. તેમનું જવાબ પાછું જાય છે. અન્ય એક નામ મોરવા હડફની બેઠક પરથી રમેશભાઈ ઝાલૈયાનું લેવાઈ રહ્યું છે, એક યુવા નેતા, રાજકીય આગેવાન, વિસ્તાર પર પકડ. તો આ ભાજપના સંભવિત ઉમેદવારો હતા શહેરા અને મોરવા હડફ બેઠક પરથી. હવે વાત કરીએ કોંગ્રેસના આ બેઠકો પરના સંભવિત ઉમેદવારોની. તો સૌથી પહેલું નામ છે શહેરા બેઠક પર તખ્તસિંહ સોલંકીનું, જેઓ કોંગ્રેસી આગેવાન છે. છેલ્લી 2 ટર્મથી તેઓ સતત જોકે હારી રહ્યા છે. જો કોંગ્રેસ નો રિપીટ થિયરી બના ધરાવે તો તેઓને ટિકિટ ન પણ મળે. જોકે દુષ્યંત ચૌહાણ બીજું એક નામ, ઓબીસી સમાજના યુવા નેતા તેઓ છે. યુવાઓમાં તેઓનું સારું વર્ચસ્વ છે. તેઓનું જવા પાસું યુવા નેતા હોવાનું છે અને ટિકિટ મળવાની પૂરેપૂરી સંભાવના આ વખતે તેઓને છે. મોરવા હડફની વાત કરીએ, ભૂપેન્દ્ર ખાંટ નામ સામે આવી રહ્યું છે. સતત લોકસંપર્ક તે તેમનું જવા પાસું. લોકો સાથે રહીને કામ કરવામાં માને છે તેઓ. અને વીકે ખાંટના પણ પુત્ર છે, એક રાજકીય હસ્તીના પુત્ર હોવાનું પણ તેઓને બેનિફિટ મળી શકે છે. સ્નેહલતાબેન ખાંટ મહિલા ઉમેદવાર, મહિલાઓમાં સારું વર્ચસ્વ, પ્રશ્નો ઉઠાવે છે મહિલાઓના. તેઓ પણ ખાંટ પરિવારમાંથી આવે છે, તે જ તેમનું જમા પાસું છે. મોરવા હડફ બેઠક પરથી નટુભાઈ ગોળનું નામ સામે આવ્યું છે. આદિવાસી સમાજના અગ્રણી છે તેઓ. આદિવાસી સમાજ માટે તેઓએ ઘણા કાર્યો કર્યા છે. તો અન્ય એક નામ અનિલભાઈ સંગાડા, આદિવાસી સમાજના પ્રમુખ, સક્રિય કાર્યકર્તા. તો શહેરા અને મોરવા હડફ, જ્યાં ભાજપ અને કોંગ્રેસના આ કેટલાક સંભવિત ઉમેદવારોના નામ હતા કે જે સામે આવી રહ્યા છે. જો કે આજ અંગે વધુ વાત કરવા પંચમહાલથી લાઈવ જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા, મારી સાથે જયેન્દ્ર ભોઈ. તેમની સાથે વાત કરીશું, તેમની સાથે પંચમહાલ જઈશું. જયેન્દ્ર, શહેરા અને સાથે જ મોરવા હડફ, એવી બેઠકો જેના પર સંભવિત ઉમેદવારોના નામ આપણે જે લઈ રહ્યા છે અત્યારે, સૌથી પહેલા તો જાણવા માંગીશું કયા નામ છે અને કયા આધારે તેઓ આગળ છે. જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે નામ છે પંચમહાલ, તે પ્રમાણે 5 વિધાનસભા સીટોનો બનેલો આ જિલ્લો છે. અને તેમાં સૌપ્રથમ વાત કરવામાં આવે શહેરા વિધાનસભા બેઠકની, તો અહીંયાના નેતા છે જેઠાભાઈ ભરવાડ. બાહુબલી નેતા છે, દબંગ નેતાની છબી ધરાવે છે. દબંગ નેતાની સાથે સાથે છેલ્લા 4 ટર્મથી તેઓ વિધાનસભા સીટ અહીંયા શહેરાની જીતતા આવ્યા છે અને લોકોમાં એક સારો પ્રતિસાદ છે એમના વિશે. લોક ચાહના ધરાવે છે અને જેઠાભાઈના કાર્યો થકી છેલ્લી 4 ટર્મથી એ સતત જીતતા આવ્યા છે. સૌપ્રથમ વખત ગુજરાતની એકમાત્ર એવી સીટ હતી સમાજવાદી પાર્ટીની જે જેઠાભાઈ જીત્યા હતા. ત્યારબાદ ભાજપનું કમળ એમને હાથમાં લીધું અને સતત ત્રણ વખત ત્યાર પછી આ વિધાનસભા સીટ પર જીતતા આવ્યા છે જેઠાભાઈ ભરવાડ.
ત્યાર પછી જો કદાચ જાતિવાદી સમીકરણોની વાત કરવામાં આવે તો જેઠાભાઈનો વિકલ્પ તરીકે બીજા અન્ય કોઈ ઉમેદવાર હાલ તો દેખાઈ નથી રહ્યા, પરંતુ ઓબીસી સમાજમાં થોડો ઘણો એવો ગણગણાટ હતો કે એમની જ જ્ઞાતિના નેતા સહેરા વિધાનસભા બેઠક પર ભાજપથી કોઈ નેતા મૂકવામાં આવે. ત્યારબાદ વાત કરીએ તો કોંગ્રેસના નેતાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી જેઠાભાઈ સામે સતત બે ટર્મથી હારનાર તખતસિંહ સોલંકીની વાત કરીએ. તખતસિંહ સોલંકી મોટા માર્જિનથી જેઠાભાઈ ભરવાડ સામે હાર્યા હતા અને છેલ્લી બે ટર્મથી જેઠાભાઈ ભરવાડ એમને સતત મોટા માર્જિનથી હરાવતા આવ્યા છે. તખતસિંહ હાલ એનસીપી છોડીને થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાં આવ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો અન્ય નવો એક યુવા ચહેરો દુષ્યંત ચૌહાણ હાલ ચર્ચામાં રહ્યો છે. લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે દુષ્યંત ચૌહાણ એમના યુવા નેતાની છબી ધરાવે છે, સામાજિક કાર્યકર છે અને પ્રજા વચ્ચે સારો એવો પ્રચાર કરી રહ્યા છે, તેથી કોંગ્રેસ એમને ટિકિટ ફાળવે તો કોઈ નવાઈની વાત નથી. જી બિલકુલ, જાણવા માંગે છું જયેન્દ્ર કયા કયા એવા. ત્યારબાદ મોરવા વિધાનસભા. જી 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 બોલો જયેન્દ્ર. જયેન્દ્ર જી, મોરવા વિધાનસભાની વાત કરવામાં આવે તો આ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી આ સીટ હતી. 2012માં અહીંયા કોંગ્રેસના સવિતાબેન ખાટ પ્રથમ ચૂંટણી જીત્યા હતા, કોંગ્રેસના હતા. ત્યારબાદ મતદાન ગણતરીના દિવસે જ એમનું અવસાન થતાં અહીંયા ફેર ચૂંટણી કરવામાં આવી હતી અને એક રીતે કહી શકાય કે ભાજપે આ સીટ કોંગ્રેસના હાથમાંથી ખૂંચવી લીધી હતી અને ભાજપના નિમિષાબેન સુથાર આ સીટ પરથી ત્યારબાદ ફેર મતદાનમાં વિજયી બન્યા હતા. આ વખતના સંભવિત ઉમેદવારોની વાત કરવામાં આવે તો નિમિષાબેન સુથાર આ વખતના ફરી કદાચ રિપીટ થઈ શકે છે અને એમના ઓપ્શનની અંદર બીજા ઘણા નેતાઓ છે. આદિવાસી સમાજ ધરાવતો આ મોરવા હડફનો પટ્ટો છે, ત્યાં એવું કહી શકાય કે આદિવાસી સમાજનો જ નેતા આ વખતે ભાજપ કે કોંગ્રેસમાંથી આવવો જોઈએ એવી એક લોકચર્ચા ચાલી રહી છે. તેથી કદાચ નિમિષાબેનને રિપીટ ના કરતા જાજમબેન પારઘી જે છે એક મહિલા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને જાજમબેન પારઘીનું નામ પણ સતત ચર્ચાઈ રહ્યું છે કે આ વખતે નિમિષાબેનના વિકલ્પમાં એમને ટિકિટ આપવામાં આવે. ત્યારબાદ અન્ય નેતાઓની ભાજપમાંથી જ વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓની જ અન્ય વિકલ્પ તરીકે વાત કરવામાં આવે તો બીજા ઘણા બધા નેતાઓ લાઇનમાં છે, જેવી રીતે વિક્રમ ડિંડોર છે, વિજયભાઈ પટેલ છે, જેવા બીજા ઘણા નેતાઓ છે જે આ ટિકિટ લેવા માટે લાઇનમાં ઉભેલા છે. પરંતુ એક યુવા આદિવાસી ચહેરો રમેશભાઈ ઝાલૈયા પણ આ જે મોરવા હડફની સીટ છે તેમાં એક યુવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એવું કહી શકાય કે રમેશભાઈ ઝાલૈયાને પણ એક યુવા નેતા તરીકે એક ચર્ચાસ્પદ ચહેરો છે મોરવા વિધાનસભામાં, તો એમને પણ ટિકિટ કદાચ મળી શકે. ત્યારબાદ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ એવા ઘણા નેતાઓ છે જે ટિકિટ માટે દાવેદાર કહી શકાય છે, પરંતુ ગયા ઇલેક્શનમાં નિમિષાબેન સામે હારેલા એવા વીકે ખાંટ જે બહુ મોટું નામ છે મોરવા વિધાનસભા બેઠક માટે, એમના પુત્ર ભૂપેન્દ્ર ખાંટ આ સીટ માટે કોંગ્રેસ તરફથી ખૂબ જ એક હોટ ફેવરેટ નેતા તરીકે ગણાય છે. પરંતુ જો કદાચ સ્ત્રી ઉમેદવારની વાત કરવામાં આવે અને સ્ત્રી નેતા તરીકેની વાત કરવામાં આવે તો વીકે ખાંટના જ પરિવારમાંથી બીજા એક અન્ય નેતા છે સ્નેહલતાબેન ખાંટ, એમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે કોંગ્રેસમાંથી કે એમને પણ કદાચ ટિકિટ આપી શકે. આ સિવાય જો આદિવાસી સમાજની વાત કરવામાં આવે, મોરવા હડફ ખાસ કરીને આદિવાસી મતદારો ધરાવતો વિસ્તાર છે, એટલે આદિવાસી સમાજના લોકો આ વખતે એવી માંગણી કરી રહ્યા છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, અમારે તો આદિવાસી નેતા જ જોઈએ છે, આદિવાસી નેતા હોય તો જ અમે મતદાન કરીશું, એવી એક પ્રકારની ચીમકી આપી રહ્યા છે. તો કોંગ્રેસમાંથી કદાચ એવું પણ બની શકે કે અન્ય જે ઉમેદવારો છે નટુભાઈ ગોળ અને અનિલ સંઘાણા, એમને પણ કદાચ આ સંભવિતોમાં સ્થાન મળી શકે છે. જી જે બિલકુલ જયેન્દ્ર, ટૂંકમાં કહેવામાં આવે તો યુવા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. આ સાથે જ જે નેતાઓ જે ધારાસભ્યો વિજયી બન્યા છે તેઓને ચાન્સ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. આપ જોડાયેલા રહેશો લાઈન પર. તો વાત કરી શહેરા અને મોરવા હડફ બેઠકની, આગળ પણ ગોધરા અને કાલોલ બેઠકની વિશે વિસ્તારથી વાત કરીશું, તેના સંભવિત ઉમેદવારોના નામની યાદી વિશે વાત કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. Thank you.
પંચમહાલની વાત કરી રહ્યા છીએ આજે, જેમાં શહેરા અને મોરવા હડફ બેઠકની વાત કરી ચૂક્યા છીએ. હવે વાત કરીએ ગોધરા અને કાલોલ બેઠકની, કે જેના પર ભાજપ અને કોંગ્રેસના કયા છે સંભવિત ઉમેદવારો તેના પર સૌ કોઈની નજર છે. સૌથી પહેલા આ બંને બેઠકના ભાજપના સંભવિત ઉમેદવારોના નામની યાદી જોઈ લઈએ. સૌથી પહેલું નામ ગોધરાથી સી કે રાહુલજીનું સામે આવી રહ્યું છે, જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી તેઓ ભાજપના કમળમાં જોડાયા હતા. તેઓની ટિકિટ લગભગ નિશ્ચિત ગણવામાં આવી રહી છે. અન્ય એક નામ એટલે ગોધરા બેઠક પરથી કકુલ પાઠક, જેઓ જિલ્લા પંચાયતના સભ્ય છે અને આ વિસ્તારમાં સક્રિય નેતા તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. અન્ય એક નામ એટલે ડોક્ટર જશવંત પરમાર, જેઓ જાણીતા તબીબ છે. અરવિંદસિંહ રાઠોડ, જેઓ હાલમાં ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી રહ્યા છે, આ બેઠક પરના તેઓ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કાલોલ બેઠકની વાત કરવામાં આવીએ, સૌથી પહેલું નામ સક્ષમ ઉમેદવાર તરીકેનું ફતેહસિંહ ચૌહાણનું સામે આવ્યું છે, જેઓ રાજઘાટ સીટ પરથી જીત્યા હતા. આ વિસ્તારમાં તેઓનું સારું પ્રભુત્વ છે. તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલનું નામ પણ કાલોલ બેઠક પર આગળ લેવાઈ રહ્યું છે. સંભવિત ઉમેદવારોના નામની યાદીમાં તેઓ બીજા નંબર પર આવી રહ્યા છે. યુવા નેતા તરીકે તેઓની છાપ છે. અને વધુ એક નામ સામે આવ્યું છે, તે છે પ્રવીરસિંહ ચૌહાણ. કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં ફરી આવ્યા હતા. તો આ બેઠકો પરના ભાજપના સંભવિત ઉમેદવારો હતા. હવે વાત કરીએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની, તો સૌથી પહેલું નામ લેવા માંગીએ છીએ ઓબીસી નેતા રાજેન્દ્ર પટેલનું. ઓબીસી સમાજમાં તેઓની છારી છાપ, ગોધરાના પૂર્વ ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. સારો લોક સંપર્ક તેમનું જવા પાસું છે. વધુ એક નામ કહીશું, અજીતસિંહ ભટ્ટી, કોંગ્રેસ જિલ્લા મહામંત્રી છે. પરંજયદિત્ય સિંહ સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય છે, યુવા નેતા છે. તેઓ યુવાઓમાં સારું વર્ચસ્વ, રાજવી પરિવારના સભ્ય હોવાનું પણ તેઓને જમા પાસું ગણાય છે. પ્રદ્યુમનસિંહ પરમાર, કે જેઓ જિલ્લા મહામંત્રી તરીકેની હાલમાં ફરજ બજાવી રહ્યા છે, તેઓનું નામ પણ આગળ લેવામાં આવી રહ્યું છે. અને તેની પાછળ સૌથી મહત્વનું પરિબળ છે સારો જનસંપર્ક. જાલિમસિંહ ચૌહાણ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યા છે, ઉત્તમ કામગીરી કરી છે તેઓએ, અને સાથે જ અનુભવી નેતા તરીકેનું તેઓનું પાસું એક મહત્વનું પરિબળ. કાલોલ બેઠકની વાત કરીએ, નરવતસિંહ પરમાર કાલોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ કેટલાક એવા નેતાઓ, કેટલાક ધારાસભ્યો કે જેઓના નામ ગોધરા અને કાલોલ બેઠક પર સૌથી આગળ લેવામાં આવી રહ્યા છે. આજ અંગે વધુ વાત કરવા માટે પંચમહાલથી અમારા સંવાદદાતા જયેન્દ્ર ભોઈ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. જયેન્દ્ર, શહેરા મોરવા હડફ બેઠકની તો વાત કરી લીધી છે આપણે, હવે વારો આવે છે ગોધરા અને કાલોલ બેઠકનો. આ બંને બેઠકો પર કયા છે ભાજપ અને કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારો? જે પંચમહાલની જે પાંચ વિધાનસભા સીટો છે એમાં સૌથી મોટા ઉલટફેર ધરાવતી એવી ગોધરા વિધાનસભાની સીટ છે. અહીંયા પૂર્વ ધારાસભ્ય સી કે રાહુલજી કોંગ્રેસ છોડીને કમળનો હાથ પકડ્યો હતો અને ભાજપમાં પ્રવેશ્યા હતા. ભાજપના પ્રવેશતાની સાથે જ જે ભાજપના અન્ય દાવેદારો આ સીટ માટે હતા તેઓ હાલ અત્યારે દેખાઈ નથી રહ્યા, કારણ કે સી કે રાહુલજી એ આ વિધાનસભા સીટ માટે એક એવું નામ છે કે સી કે રાહુલજીનું નામ એ જીતના બરાબર છે. સી કે રાહુલજી કોઈપણ પક્ષમાંથી ઉમેદવારી કરે એ સતત જીતતા આવ્યા છે. એમના કાર્યો થકી એમની સમાજસેવાની કાર્યવૃત્તિ રહી છે અને સી કે રાહુલજી છેલ્લા ઘણા સમયથી ગોધરા વિધાનસભાને એકલા હાથે જીતતા આવ્યા છે. સી કે રાહુલજીની વાત કરવામાં આવે તો જે વખતે માર્ગ અને મકાન મંત્રી હતા તે વખતે પંચમહાલ જિલ્લાની વાત કરીએ, ગોધરા વિધાનસભા બેઠક પર એમને ખૂબ જ મોટા પ્રમાણમાં રોડ અને રસ્તાઓનું કામ કરેલું હતું. છેક ગામડે સુધી પહોંચેલા નેતા છે, સારો જનસંપર્ક ધરાવે છે અને ખૂબ સારી છબી પોતાના સમાજમાં અને અન્ય સમાજોમાં પણ ધરાવે છે. ગોધરા એક વિધાનસભા બેઠક એવી છે જ્યાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વિધાનસભાને વહેંચી શકાય છે, જેમાં મોટેભાગે શહેરી વિસ્તારમાં ગોધરાની વાત કરીએ તો મુસ્લિમ બાહુલ્ય મતો છે અહીંયા, અને મુસ્લિમોના મતો લગભગ કોંગ્રેસના ફાળે જતા હોય છે, ત્યારે સી કે રાહુલજી એક એવું નામ છે જે આ મતોને કન્વર્ટ કરીને ભાજપમાં લાવી શકે છે. અન્ય નેતાઓની વાત કરીએ ભાજપની ગોધરા વિધાનસભા બેઠક પરથી, તો કકુલ પાઠકનું નામ આવી રહ્યું છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, જે ઘણા સમયથી સતત જીતતા આવે છે જિલ્લા પંચાયત, સારો જનસંપર્ક ધરાવે છે, સક્રિય કાર્યકર છે ભાજપના અને છેલ્લા ઘણા સમયથી સારું એવું યોગદાન ભાજપમાં આપી રહ્યા છે.
ત્યારબાદ અન્ય એક નેતાનું પણ નામ ચર્ચાઈ રહ્યું હતું, જસવંત પરમાર, જે પોતે તબીબ છે, મોટી એક હોસ્પિટલ ગોધરા ખાતે ધરાવે છે, હોસ્પિટલના ડૉક્ટર હોવાના કારણે સારો એવો જનસંપર્ક એમનો રહ્યો છે, મોટા પ્રમાણમાં લોકો એમના ત્યાં આવતા જતા હોય છે, સારો જનસંપર્ક હોવાના કારણે પોતે એક પ્રબળ દાવેદારી કરી રહ્યા હતા, પરંતુ જેવું સી કે રાહુલજીનું નામ ભાજપમાંથી ચોક્કસ ગણાઈ રહ્યું છે, તો હાલ આ જે બાકીના નેતાઓ છે તે લગભગ સી કે રાહુલજીનું નામ આની અંદર નિશ્ચિત ગણાઈ રહ્યું છે ભાજપમાંથી ગોધરા વિધાનસભા બેઠક માટે. ત્યારબાદ વાત કરીએ કોંગ્રેસ તરફથી, તો કોંગ્રેસ તરફથી રાજેન્દ્ર પટેલ એક એવા દાવેદાર છે જે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે કે સી કે રાહુલજી સામે રાજેન્દ્ર પટેલ જે છે તે ઉભા રહેશે કોંગ્રેસમાંથી, કારણ કે એ પણ પૂર્વ ધારાસભ્ય છે, ભૂતપૂર્વ ધારાસભ્ય છે ગોધરા બેઠકના, સારો બહુ ખૂબ જ સારો જનસંપર્ક ધરાવે છે, ઓબીસી સમાજમાં ખાસ કરીને સારું પ્રભુત્વ ધરાવે છે, કોઈપણ સમાજનો સામાજિક પ્રસંગ હોય, કોઈપણ પ્રકારનો પ્રસંગ હોય તો પોતાની હાજરી અચૂક આપતા હોય છે, તેથી મોટા પ્રમાણમાં જનસંપર્ક ધરાવતા નેતાના કારણે એમની ટિકિટ લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. રાહુલ ગાંધીની ગૌરવ યાત્રા વખતે જે પ્રકારે પોસ્ટરો લાગ્યા તે પ્રમાણે તો લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે કે રાજેન્દ્ર પટેલને કોંગ્રેસ તરફથી ગોધરા વિધાનસભા બેઠકની ટિકિટ ફાળવવામાં આવશે. ત્યારબાદ જો વાત કરીએ તો અન્ય એક નેતા રાજવી પરિવારથી સંબંધ ધરાવે છે, પરાંજત પરમાર જે છે એ રાજવી પરિવારના સભ્ય છે, સંતરામપુરના છે, એ પોતે પણ એક દાવેદાર તરીકે ઉભરી આવે છે અને એવી લોકચર્ચા ચાલી રહી છે કે કદાચ એમને પણ ટિકિટ ફાળવવામાં આવે, પરંતુ આ બેઠક માટે સૌથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે રાજેન્દ્ર પટેલ એ ગોધરા વિધાનસભા બેઠક માટે એક કોંગ્રેસ તરફના નેતા રહેશે. ત્યારબાદ જો કાલોલ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપમાંથી અરવિંદસિંહ રાઠોડ જે હાલના ધારાસભ્ય છે ભાજપમાંથી છેલ્લી બે ટર્મથી જીતતા આવ્યા છે, નિર્વિવાદિત ધારાસભ્ય છે, કોઈપણ પ્રકારનો વિવાદ એમના તરફ હાલ વિપક્ષ પણ નથી કરી રહ્યો, તેથી સારી લોકચાહના ધરાવે છે, પોતાના સમાજ અને અન્ય સમાજોમાં સારું પ્રભુત્વ ધરાવે છે, તેથી કહી શકાય કે ભાજપ કદાચ તેમને રિપીટ કરશે. જો એમના વિકલ્પ તરીકે વિચારવામાં આવે તો પૂર્વ રાજગઢ વિધાનસભાના જે જીતેલા ધારાસભ્ય હતા ફતેહસિંહ ચૌહાણ અને ભાજપના એક ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે, તેમની પણ કદાચ દાવેદારી ગણી શકાય કે અનુભવ પછી કદાચ એમનું નામ પણ ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. જો કદાચ એમના વિકલ્પ તરીકે પણ ચર્ચવામાં આવે તો નરેન્દ્ર ગોહિલ જે હાલના તાલુકા પ્રમુખ છે કાલોલના, તેમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે, પોતાના સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, સારો જનસંપર્ક ધરાવે છે, લોકોને મળતા રહેતા હોય છે, તેથી કહી શકાય કે આ ત્રણ ઉમેદવારો જે છે તે ભાજપમાંથી લગભગ દાવેદારી કરી શકે છે અને એમાંથી અરવિંદસિંહ રાઠોડ જે છે હાલના ધારાસભ્ય એમનું લગભગ નિશ્ચિત મનાય છે કે કદાચ એમને ટિકિટ મળી શકે. કાલોલ બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી હાલ જે ચહેરો એક સંભવિત ઉમેદવાર તરીકે જોઈ શકાય છે તે પ્રદ્યુમનસિંહ પરમાર જે છે, એ જિલ્લા મહામંત્રી છે કોંગ્રેસના પંચમહાલના, પોતે સારો જનસંપર્ક ધરાવે છે, એક ઓબીસી સમાજમાં બહુ સારું પ્રભુત્વ ધરાવે છે, જે સૌથી વધુ ઉમેદવારો છે ઓબીસી સમાજના કાલોલ બેઠકમાં, તેમાં સૌથી સારું પ્રભુત્વ ધરાવતા પ્રદ્યુમનસિંહ પરમાર છે, જૂના કાર્યકર છે કોંગ્રેસના, ઘણા કામો કોંગ્રેસ માટે એમણે કરેલા છે અને ઘણી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એમણે જીત હાંસલ કરેલી છે, સારા જનસંપર્કને લીધે કદાચ કોંગ્રેસ એમને ટિકિટ આપી શકે. એમના પછીની દાવેદારીમાં જો જોઈએ તો જાલમસિંહ ચૌહાણ આવે છે, બહોળો રાજકીય અનુભવ ધરાવે છે, ઓબીસી નેતા છે, રાજકીય અનુભવની સાથે સાથે લોકોના જનસંપર્કમાં બહુ સારી રીતે રહ્યા છે, કોઈ પણ સમાજના સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં અચૂક હાજરી આપતા હોય છે, તે પોતાને પણ એક દાવેદાર તરીકે કાલોલ માટે ગણાઈ રહ્યા છે. જી બિલકુલ જયેન્દ્ર, તો આ એવા કેટલાક ઉમેદવારો હતા કે જેઓ સંભવિત ઉમેદવારોના નામની યાદીમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આવા કેટલાક ઉમેદવારો કે જેમાંથી જ કોઈ એક હોઈ શકે છે આ બંને પક્ષ માટે જેના પર પસંદગીની મોહર મારવામાં આવી શકે છે, આપ જોડાયેલા રહેશો. તો હાલ ફરીવાર સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. ગોધરા અને કાલોલ બેઠકની વાત કર્યા બાદ હવે રોકાયશું બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ વાત કરીશું હાલોલના ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની યાદી પર. રાજકોટમાં કડવા લેવા વચ્ચે જંગ, તસ્કરોઈમાં દમ કોનો,
બાજીગર બરંડા, અબડાસામાં કોણ રાજ રમન, આજે રાત્રે 10 કલાકે. વેલકમ બેક. મહાસંગ્રામના મોરતિયામાં આજે પંચમહાલની વાત કરી રહ્યા છીએ આપણે, ત્યારે હવે સમય છે હાલોલ બેઠક પરના એ સંભવિત ઉમેદવારોના નામ પર એક નજર કરવાનો. હાલોલ બેઠક પર કયા છે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો, આવો જોઈએ. સૌથી પહેલા હાલોલ બેઠક પર જયદ્રથસિંહ પરમાર ભાજપમાંથી વર્તમાન ધારાસભ્ય છે, તેઓ રાજ્યમંત્રી છે, તેઓ જેનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. અન્ય એક નામ એટલે ઓબીસી સમાજના અગ્રણી ભરત બારિયા, તેઓનું નામ પણ સૌથી આગળ અત્યારે તો લેવામાં આવી રહ્યું છે. તેઓ એક ખ્યાતનામ નૃત્યકાર તરીકે પણ પ્રખ્યાત છે. અન્ય એક નામ એટલે જયવંતસિંહ પરમાર, ઓબીસી સમાજ પર સારું પ્રભુત્વ ધરાવે છે તેઓ, અને તેઓનો અનુભવ બહોળો રાજકીય અનુભવ છે. વાત કરીએ હાલોલના કોંગ્રેસના સંભવિત ઉમેદવારો પર, તો સૌથી પહેલું નામ છે નરવરસિંહ પરમારનું, જેઓ કાલોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. અન્ય એક નામ એટલે ઉદયસિંહ બારિયા, તેઓ ભૂતપૂર્વ કાયદા પ્રધાન તરીકેની ફરજ નિભાવી ચૂક્યા છે. ઊંચા કદના નેતા છે, ખૂબ જ એક્સપિરિયન્સ નેતા. ડૉક્ટર રાજેશ્વર બારિયા, જેઓ ઉદયસિંહના પુત્ર છે, તેઓનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. યુવા ઓબીસી નેતા છે, યુવાઓ વચ્ચે પહોંચી શક્યા છે તેઓ. અન્ય એક નામ એટલે હરીશસિંહ રાઠોડ, હાલોલ તાલુકા યુવા પાંખના નેતા છે તેઓ. અને વધુ એક નામ કોંગ્રેસના નેતા ગુરુરાજ ચૌહાણનું સામે આવ્યું છે. તો હાલોલ બેઠકની વાત કરવામાં આવે તો આવા કેટલાક નામો હતા જે ભાજપ અને કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારોના નામમાં સૌથી આગળ લેવામાં આવી રહ્યા છે. આજ અંગે વધુ વાત કરવા માટે પંચમહાલથી અમારા સંવાદદાતા જયેન્દ્ર ભોઈ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. જયેન્દ્ર, હવે વાત કરવામાં આવે જો હાલોલ બેઠકની, તો ભાજપ અને કોંગ્રેસના કયા એવા સંભવિત ઉમેદવારો છે જેઓના નામ સૌથી આગળ છે રેસમાં અને શા માટે? જી, ભાજપમાંથી જો વાત કરવામાં આવે હાલોલ વિધાનસભા બેઠક માટે, તો લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે કે જયદ્રથસિંહ પરમાર જે છે એ ભાજપ તરફથી દાવેદારી કરશે. ભાજપના અન્ય વિકલ્પોની વાત કરવામાં આવે તો એક ભરત બારિયા છે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્ય કલાકાર છે. જસવંતસિંહ પરમાર છે, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય છે અને 2 વખત જીતી ચૂક્યા છે. પરંતુ આ ત્રણેય નેતાઓની વાત કરવામાં આવે તો જયદ્રથસિંહ પરમાર જે છે એ માર્ગ મકાન મંત્રી છે, ખૂબ જ સારું પ્રભુત્વ દરેક સમાજ પર ધરાવે છે. કંજરીના રહેવાસી છે જયદ્રથસિંહ પરમાર, પોતે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે પોતાના મતક્ષેત્રમાં અને ખૂબ જ સારું પ્રભુત્વ લોકો પર ધરાવતા હોવાથી એમની ટિકિટ લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપનું કમળ જે છે હાલોલ વિધાનસભા બેઠક માટે જયદ્રથસિંહ ખીલવતા રહ્યા છે, તેથી માની શકાય છે કે જયદ્રથસિંહ પરમાર એ હાલોલના સંભવિત ઉમેદવાર તરીકે રહેશે. ત્યારબાદ જો કોંગ્રેસમાંથી વાત કરવામાં આવે તો સંભવિત ઉમેદવારોમાં સૌપ્રથમ જે નામ આવી રહ્યું છે તે સતત 5 ટર્મથી જીતતા એવા, સતત 5 ટર્મ ભૂતપૂર્વ જીતતા એવા ઉદયસિંહ બારિયા જે છે, કાયદા મંત્રી રહ્યા છે ભૂતપૂર્વ અને 5 ટર્મ જીત્યા હતા એ વિધાનસભા સીટ હાલોલ ખાતે. એટલે કહી શકાય કે બહુ ઓબીસી સમાજમાં બહુ સારું પ્રભુત્વ ધરાવે છે ઉદયસિંહ બારિયા, એટલે કદાચ કોંગ્રેસ એમને ટિકિટ આપી શકે. પરંતુ જો યુવા ચહેરાની વાત કરવામાં આવે તો ઉદયસિંહ બારિયાના જે સુપુત્ર છે ડૉક્ટર રાજેશ્વર બારિયા, એમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સામાજિક આંદોલનમાં, સામાજિક કાર્યોમાં સતત હાજરી આપતા રહ્યા છે, લોકો માટે કામ કરતા રહ્યા છે, લોકો માટે ખાસ સમય ફાળવીને એમના અંગત જે કામો અટવાયેલા હોય તે કરવામાં રસ દાખવ્યો છે અને પોતાને એક સબળ દાવેદાર કોંગ્રેસના હાલોલ વિધાનસભાના તરીકે ઉભરી આવ્યા છે એ રાજેશ્વર બારિયા જે છે, એમને કદાચ યુવા ચહેરા તરીકે ટિકિટ આપી શકાય. ત્યારબાદ ઓબીસી નેતાની વાત કરવામાં આવે તો ઓબીસી નેતા તરીકે અહીંયા હરીશ પરમારનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જે યુવા મોરચાના પ્રમુખ છે હાલોલ તાલુકાના કોંગ્રેસના. પોતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ઓબીસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, યુવા ચહેરો છે, તેથી કહી શકાય કે કદાચ કોંગ્રેસ એમને પણ ટિકિટ આપી શકે. ત્યારબાદ એક ખૂબ જ યુવા ચહેરો ગુરુરાજસિંહ ચૌહાણનું નામ પણ કોંગ્રેસ માટે ઉભરીને આવી રહ્યું છે. રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, શિક્ષિત નેતા છે, કહી શકાય કે કદાચ કોંગ્રેસ એમને પણ ટિકિટ ફાળવી શકે. પરંતુ લગભગ નિશ્ચિત એવું મનાઈ રહ્યું છે કદાચ જયદ્રથસિંહ સામે ટક્કર લેવા માટે ઉદયસિંહ બારિયાને કોંગ્રેસ ફરી રિપીટ કરશે. જે બિલકુલ જયેન્દ્ર, ટૂંકમાં કહી શકાય આ કેટલા એવા ઉમેદવારો હતા જેઓના નામ અત્યારે તો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે, જેઓ ભાજપ અને કોંગ્રેસનાથી ટિકિટના પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યા છે. આભાર જયેન્દ્ર.
તો અમારા સંવાદદાતા પંચમહાલથી અમારી સાથે જોડાયા હતા. પંચમહાલ ની વાત કરી આજે આપણે પાંચે બેઠકો વિશે ચર્ચા કરી, જેમાં ભાજપ અને કોંગ્રેસ તરફથી કયા કયા છે સંભવિત ઉમેદવારો, જેઓ રેસમાં સૌથી આગળ છે તેના વિશે વાત કરી. આવતીકાલે ફરી મળીશું મહાસંગ્રામના મુરતિયામાં કોઈ નવી બેઠક વિશે, ત્યાંના ભાજપ અને કોંગ્રેસના એવા મુરતિયાઓ વિશે વાત કરવા માટે કે જે સંભવિત ઉમેદવારોના નામની યાદીમાં સૌથી આગળ છે. આ સાથે જ હાલ મને આપશો રજા, આપ જોતા રહો ઝી 24 કલાક.